हेलो स्टूडेंट्स, चैप्टर सेकंडनो नेक्स्ट पॉइंट आपणे हवे जोईशुं, जेनुं नाम छे आर्थिक विकासना निर्देशको। आर्थिक विकासना मित्रों चार निर्देशको छे, जेने आपणे बिल्कुल शॉर्ट फॉर्ममां आवी रीते याद राखवानुं छे। रा मा जी मा। रा एटले राष्ट्रीय आवकनो वृद्धि दर, मा एटले माથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જી એટલે જીવનની ભૌતિક ગુણવત્તા અને મા એટલે માનવ વિકાસ આંક। આ રીતે શોર્ટ ફોર્મ એનું છે રામા જીમા, એ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે। સૌ પ્રથમ તેમાં આપણે જોઈશું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર। રાષ્ટ્રીય આવકનો સતત વધારો થાય તેને આવકનો વૃદ્ધિ દર કહેવાય। જેમ રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો ઊંચો વિકાસ થાય, નીચા દરે વધે તો નીચો વિકાસ કહેવાશે। ઘણી વખત રાષ્ટ્રીય આવક ન પણ વધે તો રાષ્ટ્રીય આવક જ્યારે ન વધે તો તેને સ્થગિતતા કહેવાય। સ્થગિતતા એટલે શું મિત્રો? તો કે સ્થિર। ઘણીવાર રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થાય, જ્યારે ઘટાડો થાય ત્યારે એને પીછેહઠ કહેવાય। આ માપદંડ માટેની ગણતરી નાણાકીય આવક નહીં, નાણાકીય આવક એટલે બજાર ભાવ, પરંતુ વાસ્તવિક આવકમાં થાય છે। વાસ્તવિક એટલે સ્થિર ભાવ, બરાબર છે। હવે રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ જોઈશું। રાષ્ટ્રીય આવકની મર્યાદાઓ મિત્રો ત્રણ છે, જે પણ અલગ 3 માર્ક્સ અથવા 2 માર્ક્સમાં પૂછાય છે। સૌથી પહેલો પોઈન્ટ એનો છે તો કે ગણતરીની મુશ્કેલીઓ। કઈ રીતે ગણતરીની મુશ્કેલી તેની મર્યાદા કહેવાશે? તો જુઓ મિત્રો, દરેક દેશમાં ઘસારાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, તેના લીધે સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી। તે ઉપરાંત ઘણા લોકો નિરક્ષર છે, તો આ નિરક્ષર લોકો હિસાબો રાખતા નથી। ઘણા લોકો કરચોરી કરે છે, એટલે કે કર ભરવાનો હોય છે લોકોને, પણ છતાં પણ તે લોકો ભરતા નથી, તો તેને કરચોરી કહેવાશે। ને ઘણા કરટાળો, એટલે કે ખબર હોવા છતાં, પૂરેપૂરી માહિતી હોવા છતાં પણ કર ભરતા નથી, એટલે કે કર ટાળી દે છે, જાવ ને જવા દો ને નથી ભરવો, શું થઈ જશે તેવું વિચારે છે। તે ઉપરાંત ગેરકાયદેસર આવકની પણ ગણતરી થતી નથી, તે રાષ્ટ્રીય આવકની મર્યાદા કહી શકાય। સેકન્ડ મર્યાદા છે વસ્તી। એકથી વધુ દેશની વસ્તી ધ્યાનમાં લેવાય છે, તેથી સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી। થર્ડ નંબર, તો ગણતરીની જુદી જુદી પદ્ધતિઓ। રાષ્ટ્રીય આવકની ગણતરી કરવાની અલગ અલગ દેશોમાં અલગ અલગ પદ્ધતિઓ હોય છે, તેથી સાચો આંકડો આપણે મેળવવો હોય તો મિત્રો મળી શકતો નથી। ઘણીવાર એવું પણ બને છે કે એક જ દેશમાં પણ અલગ અલગ ગણતરીથી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, પરિણામે સાચી રાષ્ટ્રીય આવક મળતી નથી। બીજો નિર્દેશક આપણો છે મિત્રો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર। જુઓ, માથાદીઠ આવક મેળવવાનું સૂત્ર આપણે પહેલાં જોઈએ, તો એનું સૂત્ર છે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી। આ નિર્દેશક વસ્તીને ધ્યાનમાં લે છે, તેથી રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતાં તે ચડિયાતો નિર્દેશક છે। માથાદીઠ આવક ઊંચા દરે વધે તો ઊંચો વિકાસ દર કહેવાય, માથાદીઠ આવક નીચા દરે વધે તો નીચો વિકાસ દર કહેવાય, માથાદીઠ આવકમાં વધારો ન થાય તો સ્થગિતતા કહેવાય, માથાદીઠ આવકમાં ઘટાડો થાય તો પીછેહઠ કહેવાય। માથાદીઠ આવકનો વધારો થવાથી વ્યક્તિની ભૌતિક સુખાકારી, એટલે કે વ્યક્તિઓનું જીવનધોરણ સુધરે છે, તેથી તે વિકાસનો સાચો માપદંડ છે। તેમ છતાં પણ મિત્રો તેની મર્યાદાઓ રહેલી છે, તો હવે આપણે તેની મર્યાદાઓ જોઈશું। સૌથી પ્રથમ છે માથાદીઠ આવક માત્ર અંદાજ છે। કેવી રીતે? તો કે દેશની વસ્તી 10 વર્ષે ગણાય છે, તેથી બાકીના વર્ષોમાં વસ્તીના અંદાજ જ મેળવાય છે, તેથી સાચી માથાદીઠ આવક મળી શકતી નથી। આમ માથાદીઠ આવક માત્ર અંદાજ છે।
ગણતરીની મુશ્કેલીઓ કઈ રીતે? તો કે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી કે સ્થિર ભાવે ગણવી તે મુશ્કેલીને લીધે માથાદીઠ આવકની સાચી સ્થિતિ જાણી શકાતી નથી. થર્ડ, માથાદીઠ આવક માત્ર સરેરાશ છે. માથાદીઠ આવક જેટલી આવક દેશના બધા નાગરિકોને મળે જ છે તેમ કહી શકાય નહીં. જો માથાદીઠ આવક વધે અને જો આવકની વહેંચણી અસમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો નથી તેમ કહેવાય. તેથી માથાદીઠ આવકનો નિર્દેશક એ ખામીયુક્ત ગણાય. ફોર્થ, આર્થિક વિકાસની સરખામણીની મુશ્કેલી. દુનિયાના દેશોની માથાદીઠ આવક જે તે દેશોના ચલણમાં હોય છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દર પોતાની રીતે નક્કી કરેલા હોય સાચો વિનિમય દર જાણી શકાતો નથી. પરિણામે માથાદીઠ આવકની મદદથી જુદા જુદા આર્થિક વિકાસની સાચી સરખામણી થઈ શકતી નથી. થર્ડ નિર્દેશક છે આપણો જીવનની ભૌતિક ગુણવત્તા, જેમાં ત્રણ મુદ્દાઓ આપણે જોવાના છે. એક તો જીવનની ભૌતિક ગુણવત્તા, બીજું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, એની અંદર પાછા ત્રણ ઘટકો અને એની મર્યાદાઓ. તો આની અંદર આપણે સૌથી પહેલાં જોઈશું જીવનની ભૌતિક ગુણવત્તા. ઇંગ્લિશમાં એને કહેવાય છે ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ, એટલે PQL. મિત્રો, ઘણીવાર આખું નામ ન પૂછાતા એક્ઝામમાં માત્ર PQLમાં સમાવિષ્ટ બાબતો જણાવો તેવું પણ એક્ઝામમાં પૂછાય. હવે એનો અર્થ જોઈશું આપણે. કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન વ્યક્તિ જે વસ્તુઓ કે સેવાઓ વાપરે તેને કારણે તેના જીવનધોરણમાં કેટલો સુધારો આવે છે તેને જીવનની ભૌતિક ગુણવત્તા કહેવાય. એના વપરાશના ધોરણો એટલે કે જીવનધોરણો. માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવામાં મુખ્યત્વે નીચે મુજબના ઘટકોનો સમાવેશ થાય છે. આ ક્વેશ્ચન અલગથી 2 માર્ક્સમાં પૂછાય જ છે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ જ સહેલો ક્વેશ્ચન છે. 2 માર્ક્સ આપણે આરામથી એની અંદર લઈ શકીએ છીએ. કેમ? તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવામાં મુખ્યત્વે 10 ઘટકોનો ઉપયોગ એટલે કે 10 બાબતોનો સમાવેશ થાય છે. તો એ આરામથી આપણે યાદ રાખી શકીએ. પહેલું છે ખોરાક, બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ, 3 રહેઠાણ અને કપડાં, 4 શિક્ષણ અને મનોરંજન, 5 પરિવહન અને માહિતી પ્રસારણ સેવાઓ, 6 ઉર્જા શક્તિ, 7 પીવાનું ચોખ્ખું પાણી, 8 સરેરાશ આયુષ્ય, 9 બાળ મૃત્યુનું પ્રમાણ અને 10 ગંદા પાણીની નિકાલની વ્યવસ્થા. ઉપરના ઘટકોમાં જો સુધારો થાય તો માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. નેક્સ્ટ આપણે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તેની ચર્ચા કરીશું. તેને ઇંગ્લિશમાં કહેવાશે ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, એટલે કે PQLI. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત ડેવિસ મોરિસ નામના અર્થશાસ્ત્રીએ કરી. અહીં માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં થતો સુધારો ધ્યાનમાં લેવામાં આવે છે, તેથી તે ચડિયાતો છે. અહીં PQLI માટેના મહત્ત્વના 3 ઘટકો છે, જેને આપણે ટૂંકમાં આ રીતે યાદ રાખીશું. અ, સી, બા. અ એટલે અપેક્ષિત આયુષ્ય, સી એટલે શિક્ષણ અને બા એટલે બાળ મૃત્યુ દર. આ 3 ઘટકો આપણે જોઈશું મિત્રો. પહેલું છે શિક્ષણ. શિક્ષણના પ્રમાણમાં વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો સૂચવે છે. નેક્સ્ટ અપેક્ષિત આયુષ્ય, બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, એટલે કે અપેક્ષિત આયુષ્યનો વધારો એ સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. નેક્સ્ટ બાળ મૃત્યુ દર, 1 વર્ષમાં જીવતા જન્મેલા 1000 બાળકોની સામે
મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા એટલે મૃત્યુદર. બાળ મૃત્યુદર જેટલો ઓછો હોય તેટલો આર્થિક વિકાસ સારો કહેવાય. આમ PQLI બરાબર શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્ય પ્લસ બાળ મૃત્યુ દર. PQLI મેળવવા માટેનું સૂત્ર જોઈશું આપણે. PQLI ઇઝ ઇક્વલ ટુ શિક્ષણનું ગુણ, આયુષ્ય અપેક્ષિત આયુષ્યના ગુણ, બાળ મૃત્યુ દરના ગુણ, ડિવાઇડેડ બાય 3 એટલે કે છેદમાં 3 ગુણ્યા 100. આ PQLI 0 થી 100 વચ્ચે હોઈ શકે. PQLI જેમ ઊંચો હોય તેમ આર્થિક વિકાસ વધુ કહેવાય. PQLI જેમ ઓછો હોય તેમ આર્થિક વિકાસ ઓછો કહેવાય. માથાદીઠ આવક કરતાં PQLI એ ચડિયાતો નિર્દેશક ગણવામાં આવે છે. હવે આપણે PQLIની મર્યાદાઓ જોઈશું. ફર્સ્ટ મર્યાદા છે માત્ર 3 જ બાબતો. PQLIમાં જે 3 બાબતોનો સમાવેશ છે તે યોગ્ય નથી. કેમ? તો કે માનવ જીવનને સ્પર્શતી બાબતો જેવી કે પાણી, વાહન વ્યવહાર કે સંદેશા વ્યવહાર, આવી બધી બાબતોનો સમાવેશ પણ થવો જોઈએ જે કરેલ નથી. નેક્સ્ટ છે સરેરાશ માપ. માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનું સરેરાશ માપ છે જેનાથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં. કેમ કે તે દરેકની સરખી હોય નહીં. થર્ડ પોઈન્ટ છે એક સરખું મહત્વ. માનવ જીવનમાં 3 બાબતોનું સરખું મહત્વ ક્યારેય હોય નહીં અને PQLIમાં સરખું મહત્વ આપવામાં આવે છે જે તેની મર્યાદા ગણી શકાય. ફોર્થ નંબર છે આવકવૃદ્ધિની ઉપેક્ષા. PQLIમાં આવકવૃદ્ધિ એ મહત્વની હોય છતાં પણ તેને ધ્યાનમાં લેવામાં આવી નથી અને તેની ઉપેક્ષા કરેલ છે જે શક્ય નથી. ચોથો નિર્દેશક આપણો છે માનવ વિકાસ આંક, જેને ઇંગ્લિશમાં કહેવાશે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, ટૂંકમાં તેને HDI કહીશું. HDI એ આર્થિક વિકાસનું અદ્યતન નિર્દેશક છે. HDIમાં આર્થિક અને સામાજિક બંને બાબતોનું ધ્યાનમાં લેવામાં આવ્યો છે. HDIને તૈયાર કરવામાં ભારતીય અર્થશાસ્ત્રીઓનો ઘણો મોટો ફાળો રહેલો છે. HDIના મુખ્ય 3 પરિબળો છે જેને આપણે મિત્રો ટૂંકમાં યાદ રાખીશું. ACG. અ એટલે અપેક્ષિત આયુષ્ય, સી એટલે શિક્ષણ અને જી એટલે જીવન ધોરણ. તેને વિસ્તૃત રીતે જોઈશું આપણે. એમાં ફર્સ્ટ છે અપેક્ષિત આયુષ્ય. જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આયુષ્યનો આંક આપવામાં આવે છે. જેમ આયુષ્યનો આંક ઊંચો તેમ માનવ વિકાસની સ્થિતિ સારી ગણાય. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી ઓછું હોય તો માનવ જીવન તંદુરસ્તીથી વંચિત ગણાય છે, એટલે કે તેની તંદુરસ્તી સારી ન ગણાય. આયુષ્યનો આંક સામાજિક સ્થિતિ દર્શાવે છે. નેક્સ્ટ પોઈન્ટ છે શિક્ષણ એટલે કે જ્ઞાન. પુખ્ત શિક્ષિતોની ટકાવારી શિક્ષણનું પ્રમાણ દર્શાવે છે. આમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. શિક્ષણનો આંક સામાજિક સિદ્ધિ દર્શાવે છે. થર્ડ પોઈન્ટ છે જીવન ધોરણ. સારા જીવન ધોરણ માટે ધ્યાનમાં લેવાતી સગવડો કઈ કઈ છે? તો જુઓ મિત્રો, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટેશન, બાળ મૃત્યુ દર, ખોરાકમાં કેલરી, પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વગેરે. સારા જીવન ધોરણનો આધાર આવક છે, તેથી માથાદીઠ આવકના ધોરણે આવકનો આંક મેળવાય છે જે આર્થિક સિદ્ધિ દર્શાવે છે. ઉપરોક્ત 3 બાબતોના આંક પરથી HDIની ગણતરી થાય છે તે આપણે જોઈશું. HDIનું મૂલ્ય 0 થી 1 વચ્ચે હોય છે, જેમાં સૌથી ઓછું મૂલ્ય 0 અને મહત્તમ મૂલ્ય 1 કહેવાય. જે દેશનો HDI 1 થી નજીક હોય તેને વધુ વિકસિત દેશ ગણાય. જે દેશનો HDI 1 થી દૂર હોય તે ઓછો વિકસિત દેશ ગણાય.
વર્ષ 2014માં દુનિયાના 188 દેશોનું સર્વે કરવામાં આવ્યું હતું, તેમાં જુઓ એચડીઆઈ સરેરાશ કેટલું હતું, તો નોર્વે પ્રથમ ક્રમે 0.944, ભારત 130માં ક્રમે હતું જેનો એચડીઆઈનો આંક 0.609. ત્યારબાદ વર્ષ 2015માં દુનિયાના 188 દેશોની ગણતરી કરવામાં આવી, જેમાં 49 દેશો સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા હતા, જેમનો સરેરાશ એચડીઆઈ 0.890. 56 દેશો વધુ માનવ વિકાસ ધરાવતા હતા, જેમનો સરેરાશ એચડીઆઈ 0.735 હતો. 38 દેશો મધ્યમ માનવ વિકાસ ધરાવતા હતા, જેમનો સરેરાશ એચડીઆઈ 0.614 હતો. અને 45 દેશો સૌથી નીચો માનવ વિકાસ ધરાવતા હતા, જેમનો સરેરાશ એચડીઆઈ 0.493 હતો. હવે આપણે જોઈશું માનવ વિકાસ આંકનું મહત્ત્વ. આ ક્વેશ્ચન એચડીઆઈનું મહત્ત્વ જણાવો તેવી રીતે 2 માર્ક્સમાં પૂછાય છે. મહત્ત્વ જોઈશું. ફર્સ્ટ પોઈન્ટ છે, આર્થિક વિકાસના પરિપૂર્ણ માપદંડ તરીકે એચડીઆઈ મહત્ત્વનો નિર્દેશક છે. નેક્સ્ટ પોઈન્ટ, એચડીઆઈ માનવ કલ્યાણનો અંતિમ ઉદ્દેશ છે તે દર્શાવે છે. એચડીઆઈ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે કે કેમ તેનો પણ ખ્યાલ આપે છે. નેક્સ્ટ પોઈન્ટ, એચડીઆઈ એક પ્રગતિશીલ ખ્યાલ છે જે દેશોમાં ક્યાં વિકાસની શક્યતા વધારે છે તેનું આપણને માર્ગદર્શન આપે છે. હવે આપણે તેની મર્યાદાઓ જોઈશું. માનવ વિકાસ આંકની મર્યાદાઓ આ પણ 2 માર્ક્સમાં પૂછાય છે. જુઓ, ફર્સ્ટ પોઈન્ટ છે એનો માત્ર 3 જ ઘટકોને મહત્ત્વ. એચડીઆઈ માત્ર 3 જ સામાજિક નિર્દેશકોને ધ્યાનમાં લે છે, અન્ય સામાજિક બાબતો જેવી કે ડ્રેનેજ, સંદેશાવ્યવહાર કે વસ્તીને ધ્યાનમાં લેતી નથી. નેક્સ્ટ પોઈન્ટ છે સરખું મહત્ત્વ. એચડીઆઈ 3 ઘટકોને સરખું મહત્ત્વ આપે છે, જ્યારે 3 પરિબળોનું જુદી જુદી પરિસ્થિતિમાં જુદું જુદું મહત્ત્વ હોય છે. જેમ કે શિક્ષણ અને આરોગ્ય, કોઈ જગ્યામાં શિક્ષણ સારું હોય તો કોઈ જગ્યાએ આરોગ્ય સારું હોય. થર્ડ પોઈન્ટ છે સાપેક્ષ પ્રગતિ. એચડીઆઈ દ્વારા દેશની પ્રગતિ દર્શાવવામાં આવે છે. સાપેક્ષ એટલે મિત્રો સરખામણી, બીજા દેશ સાથે સરખામણી તે કરતું નથી, જે યોગ્ય કહેવાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણું 2nd ચેપ્ટર અહીં પૂરું થયું. તેના મહત્ત્વના પ્રશ્નો તૈયાર કરી લેવાના છે. પ્રશ્નો મેં તમને લખીને આપ્યા છે, તમે નોટમાં લખી નાખજો. ફર્સ્ટ, હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવો. સેકન્ડ, સાઇમન ક્રુઝનેટ્સ નામના અર્થશાસ્ત્રીએ આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવો. થર્ડ, આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. ફોર્થ, જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ આપેલી આર્થિક વિકાસની વ્યાખ્યાઓ લખો, જેમ કે ટોડેરોની વ્યાખ્યા જુદી રીતે પૂછી શકાય, મેયરની અને મેચલપની. ફિફ્થ છે, આર્થિક વિકાસના લક્ષણોની ચર્ચા કરો. સિક્સ્થ, આર્થિક વિકાસની મર્યાદાઓ લખો. સેવન્થ, વૃદ્ધિ અને વિકાસનો તફાવત લખો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન મિત્રો. 8th નંબર, આર્થિક વિકાસના નિર્દેશકો સમજાવો. વિસ્તૃત ચર્ચા તમારે આની કરવાની રહેશે. નંબર 9th, PQLI અને HDIની તુલના કરો. 10th, PQLI અને HDIની મર્યાદાઓ જણાવો. મિત્રો, આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે વિડીયોમાં કરેલી જ છે, જેથી તમે તેને સારી રીતે લખીને તૈયાર કરી શકશો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.